રામ રામ બાપા. રામ બાપા રામ. અહીં નવાઈ જેવું લાગે છે બાપા. શાનું ગગા? અરે અહીં કોઈ મંદિર નથી, તીરથ નથી, તો પછી આ મેળો શાનું? ઓલા બે ડુંગર જુએ છે દીકરા? હા બાપા. વાતો થાય છે, જુગમોર કોકી બે ડુંગરાના લગ્ન કર્યા હતા. ડુંગરા ડુંગરી ના લગ્ન? હા દીકરા. ભારે નવતર કહેવાય. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમકાની હંધી વાતો આવી જ હોય છે. પણ ડુંગરા ડુંગરી ના લગ્ન શું કામ કર્યા હશે? અહીં એક સતી અને સુરાએ પન્ના નેહરો પોતાના જીવતર ઓળઘોળ કર્યા હતા. એ સતી અને સુરો કોણ બાપા? એ સતી અને સુરા નું નામ છે માલી મેથાણ. સુરજ દાતા, તું તો સપનો રખોલ્યો, સંધિય શક્તિનો સર્જનહાર. સૌનું ભલું કરજે દાદા, ભલું કરજે. મુખી બાપા! કોણ બેટા હિરલ? શું વાત છે દીકરી? મસરીએ સમજી ગયો, આજે ફરી મસરીએ સરપ પકડ્યો લાગે છે. હા બાપા, કામણાના જન્મ દિયે સખડો ન રહ્યો. મસરીના સરપ પકડવાના ધંધા બહુ જ ભૂંડા છે. એટલે કાળી નાગ ને પકડ્યો છે. નાગ તો પૂજવા ઠેકાણું કહેવાય મસરી. દેવતા જીવ ને હેરાન ન કરાય. અરે દેવતા જીવ હોય કે પછી દેવતા, આજ તો એને કરંડીએ પૂરવો છે. ન મેલી દે તો તને મારા સમ છે મસરી. મુખી બાપા, તને સમ દે છે મસરી. મેલી દે, આજ તો તને જવા દઉં છું કાળોતરા. જા.
પડાવતી કાલે તને પાછો પકડીશ. નાગ દેવતા તો ધરતીના રખેવાળ કહેવાય. નાગ દેવતા, અમારો ગુના માફ કરજો. અરે કોણ હિરલ? તમારા હોઠે કોઈ દી હિરલ વિના બીજા કોઈનું નામ હોય છે માલીબા? અરે ચડી મારી બેન, તું આટલો માં રિસાઈ ગઈ? આ રૂપ માં તે કોણ રિસાય માલીબા? મારી ક્યાંક નજર લાગી જશે? ઓહો ચડી, આજે સવારના પોરમાં તને થયું છે શું? સાચું કહું, હું ભાઈડો હોત ને તો તમને પરણી જાત. છાની માર છાની માર જડકી આવા દે ત્રિબાની, આજે તો તારી ખબર લઈને રહું. નારાયણ પ્રસન્ન, નારાયણ પ્રસન્ન, ધર્મની જય. ખોબો ભરીને લોટ દો માલીબા. લે આ ત્રિભો આવી ગયો, હું લોટ લઈને આવું. એ આજે શકન જોઈને ઘોડે ચડ્યો છું, આજનું મુહૂર્ત સારું છે. પોખી લે, જલ્દી પોખી લે. હવે છાનો મારને છપ્પર પગા અને આજે ઘોડે ચડીને કામ આગવા નીકળ્યો? એ પૈણવા ટાણે ઘોડો જડે કે ન જડે એટલે અટાણ થી હોદી રાખ્યો છે ઘોડો મારી જડી. તું એક ગજબ છો ત્રિભા ભાઈ. એ હોય જ ને, અર્જન્ટ બાપા નો માંગણ અને પગે હાલીને માંગવા નીકળે એમાં બાપા ની આબરૂ નું હું. આજ રાત નું અંધાઈ ને નોતરું દેવાનું ભૂલતો નહી. ના બોલાય બાપા, એ ઘોડી યાદ રાખજે, નોતરા દેવાના છે. હવે નો બોલાય. અરે ઉભી રે, અંધાઈ થી પહેલા હું તારી ઘેરે નોતરું દેવા આવીશ. જો ભૂલતો નહીં. હા બાપા, ન બોલાય. બાપુ ક્યાં હતા અટણ સુધી? મસરી નાક પકડે તો માલી. મસરી ને નાક પકડ્યા વિના નથી હાલતું ને તમને છોડાવ્યા વિના. હું પાણી ભરી આવું. કેમ બેરું? હાય, હું કરે? કઈ નઈ, હું તો આમ તો ઉભો ઉભો આવે. રેવા દે રેવા દે, ઓલી પાણી ભરવા ગઈ હશે ની, વાયા વાયા આવ્યો ઈશ તું. જો હા કાળું તો ખાલી ખાલી. જો જો ઓલી માલી આવે છે, હવે તું તારે અહીંથી હાલતી લો થા. અરે આમ ક્યાં જાય છે, આમ મરને પણ જા. માલી. શું છે માસરી? આ કાનુડો જેમ રાધાની વાટ જોતો તો એમ હું તારી વાટ જોઉં છું માલી. માલી વાટ જુએ કે સરપ પકડે કાનુડો ના થવાય મસરી. માલી તને કેટલી વાર કીધું મસરી કે પ્રીત પરાણી ન થાય. કાળજાની ક્યારે માં જ્યારે આંખ ના અમી નીતરે તઈ પ્રીત પાંગરે ને કાનુડાની વાત જ રહેવા દે. એના બળોગા હાથ જઈ સુદર્શન ઉપાડતા તે મર્દોના માથાને લંગર લાગી જતી ને એ જ હાથ જે વાસળી રમતી મેલતા તે રાધા ગાંડી થતી. હું એ તને ગાંડી કરી દઈશ માલી. તું મને ગાંડી કરી દઈ તો એ કામ કર. હા તું બોલે એમ કરો. મેસ લઈને મોઢે ને ડીલે લગાડતો જા. કાનુડો તો નહીં પણ કાળો તો થઈ શકે. એસ ચોપડીને હું કાળો નાક થઈશ માલી. અરે નાગ નો ડંખેલ તો આહુડા પાડે પણ મારો ડંખેલ રગત આહુડા પાડે. ગીગા બાપા, ગીગા બાપા, ગીગા. ચૂપ ભામતા. મારા હાળા નખો દ્યા, તને કેટલી વાર કીધું છે કે મારા ફળિયામાં પગ ન મૂકતો. તારો ટાંટિયો ભાંગી રાખી. ક્યાં ગઈ, ક્યાં ગઈ તારી કાકી, ક્યાં ગઈ મારા હાળા? રે જીવતો નહીં. શું વાત છે બાપુ? એ તારા બાપાને કે હું નોટો દેવા આવ્યો છું અને એ મને લાકડી લઈને મારો ટાંટિયો તોડી નાખવા ઊભા થયા છે. હેઠા બેસ બાપુ. બાપુ પેલા તમે વાત સાંભળો પછી બોલો. હેઠા બેસો. બહુ બેઠો, બહુ બેઠો, બહુ બેઠો. રે હા બોલ, શેનું નોટો દેવા આવ્યો છે? ઘરઘેણાનું. એટલે કે આજે કાનુડા નો જન્મદિવસ છે ને, એટલે બાપ દીકરી બે મુખી બાપા ના ફરીએ ગુડાજો. તઈ નોતરું દેવાયો છો એમ ફાટ ને? પણ ફાટે ક્યાંથી? તા તમે સાંભળ્યા મોરત તમારો દંડો કાઢો છો ને મને મારવા ઉભા થાવ છો.
જીગા બાપા એક વાત કહું, આમે તમે તો રતાંદળા મુવાસો ને, રાતે તમને દેખાતું નથી. જો તમે કહેતા હો તો રાતે મુખીને ને જતા જતા તમને ખંભે નાખતો જાઉં. એટલે તારે મારી ઠાંઠણી કાઢવી જ, હું જડી ભેગો આવીશ. કાંજળી. હા બાપુ. કેમ બેઠો છો, શું બાકી રહી ગયું? કામ ચાલુ છે ને? બંધ કર મારા હાળા રેઢિયાર. તો મને ક્યાં ફુરસત છે? મારે આખા ગામમાં નોતરું દેવા જવાનું છે ને પાછું મંદિરે જવાનું છે. હાલ જડી. હા હાલ. એ ચોપ બાપુ. બેવલી થામા. હાલ જડી. એટલે જડી ઊભી થઈ ગઈ. નીકળ બહાર મારા હાળા રેઢિયાર. એ બાપ રે મારા હાળા. મુખી બાપા, મુખી બાપા. શું છે રામલા? આપણી વીડીમાં કોઈ ગાય ભેંસ ચારે છે. શું મામા? આપણે વીડે કોઈ બોડી બામણી નું ખેતર નથી કે જે ફાવે ત્યાં ઢોર ચલાવે. પહેરો હાલો મારી હારે. આપ ખરીદી હાળાને હાકી કાઢી હાલો હાલો હાલો. અરે અથરો ન થાજે મસરી. પૂજારીજી હું એની વાહી ચાહું છું. નકરા મસરી સપર મેં દાળી ઠીંગાણું કરી બેસશે. ગોવાળનું નામ મેથાણ છે, યાદ રાખજે. બાવડામાં બળ હોય ને ભા, તો મૂંગા પશુઓના વાહામાંથી જોર ન કાઢીએ. કોક મરદના કાંડા હારે કાંડા ભેળવી જાણીએ. આજ સુધી કોઈ માયના લાલે મારા પર હાથ નથી ઉગાવ્યો અને તે મને લત મારી. જો કોઈ માણસ મારી ગાય માતાજીને કનડે ને, તો એની 32 બા ખેંચી કાઢી એના હાથમાં આપી દેવાની મને ટેવ છે. સમજો? તું તો કાયમ માટે વાહીથી ઘા કરવા વાળો લાગે છે. અરે હામી છાતીએ પડકારો કરીને આવ તો ધીંગાણું કરીએ. પ્રમાણ એક તો પારકી વેડીમાં ઢોર ચારસ અને પાછો સુરાનો દીકરો થાસ. મને ખબર નહીં કે આ તારા બાપનો ગરાહ છે. બાપ હામો થાસ, ફેરવો તૂટી પડો. ભેળા મળી
એકલા અભિમન્યુ ને ગુડી નાખો તો એને એને ધીંગાણું ના કહેવાય. મસરી કોણ છો બાપ? આમ ક્યાંથી આવો છો? આમ ગીર માંથી હાલ્યો આવું છું બાપ. મારું નામ મેથાણ. ગીર માંથી આવે છે? હા બાપા, આ વર્ષે અમારે ત્યાં કાળવો દુકાળ છે. એટલે અહીં કોકના ઘાસ માથે દુકાળ કાળવા આવ્યો છો? અરે આ મૂંગા પ્રાણીઓના નસીબે તો મારો વાલો વરસાદ વરસાવે છે ભાઈ. આ નદીઓના નીર અને આ ઘાસ ચારો એ તો આ ગાયોના ભાગના, એમાં પારકા શું ને પોતાના શું. અરે વાહ જુવાન વાહ, તે તો કાન પકડવા પડે એવી વાત કીધી. મસરી હું છે મામા? મેથાણના ઢોર ભલે ઈચરતા મામા. અરે દીકરા, આજે તો કાનુણાના જન્મદિનનું ટાણું, ઈ ટાણે આપણે આંગણે મહેમાન ક્યાંથી? મેથાણ રાતે તું મારે ફળીએ આવજે. આપને ફળીએ? હા દીકરા, આજે કૃષ્ણ જન્મનો ઉત્સવ છે બેટા. જાણે નીકળી ઋતુઓની જાણ.
છે કણ કણ ને વાલા તારી આશે મુખડ તારો જોવન કાજે ડોલે આખું બ્રહ્માંડ દેજો 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 હો દેજો દેજો દર્શન દાદાને આવો તમે ગોકુળ મારા આજ તો મરવાનો થયો છે ત્રિબલો ત્રિબલો કાનુડાના જન્મ ટાણે સંસ્થામાં ક્યાં બેઠો હવે તો ત્રિબલા ને મૂકી દે મરી ગયો માડી ગગી પ્રસાદ વેચી દે સાત બહુ થઈ છે બધા થાક્યા હશે મને થોડો પ્રસાદ વધારે દેજો એ હરામ હરામખોરે મને ફેંકીને હાડકા ખોકરા કરી નાખ્યા મા મૂકી જાવ પાછું રાતે તમને દેખાતું નથી તું રેવા દે ત્રિભા તડફડિયા પણ હાલો ને છોડી મૂકી જશે ક્યાં ગયા બે જણા અરે કઈ નથી ગયા પણ હાલો ને હાલો તમે ગમે તે હાલો તમે આમ હરખી રીતે હાલો લાકડી ખાડામાં નાખજો તમે ખાડામાં ન પડો હું હવે જાઉં પણ અત્યારે ક્યાં જઈ એના કરતા અહીં જ રોકાઈ જા ને હા પણ એને ગમાણમાં જ રાખજો મુખી બાપા એને તો ઢોર હારે જ રહેવાની ટેવ છે સમજા વગર બોલતા મને કરતા મૂંગા ઢોર હારા મત્રી રામ 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 મેથાણ આ મારી દીકરી માલી ગગી એમને માટે પાણી તો લઈ આવો બેસો ખોટા વખાણ કરે છે મારા બાપુ ક્યારે ખોટા વખાણ ના કરે ત્યારે પછી અરે દીકરી
મારે માટે હોકો તો લઈ આવ. માલી, આવને કિનારે ડોકાતા આ બે ડુંગરા કેવા મજાના લાગે છે. જાણે જાણે પાંખ સંકોરીને કોઈ હંસલાની જોડ બેઠી ન હોય. તમે એને હંસલાની જોડ કીધી, પણ મને તો એ સારસની જોડલી લાગે છે. એમ બાપા, ત્યારે રજા દો. બસ મેથા. હા, રામ રામ. રામ રામ. કેમ ના જાશો મેથા? ચોખણ ધરતી પડી છે, ચોખણ પાણી મળશે ને વયો જઈશ. તમારી મોરલે તો ગામને ગાંડું કર્યું છે. કોક દી વળી પાછા આવજો. હું એ તો જેવી મુરલીધરની મરજી. અલ્યો રૂપલી, અરે આજે તો સીમમાં તારો કાળું મળ્યો. આજે તારો કાળું લે લે. બાબો તો ક્યાં મરતો કઉ તું. અરે અરે અરે, તું લેતી જા, લે લે કઉ તું. હાલે તું જાલી લે. તો તું આ હું કામ આવી છો? ભગવાન જાણે છે, તો એને મૂકી આવ. ત્યાં સુધી હું અહીંથી નહીં ખસું, નહીં ખસું. તે મારો આખો ખેલ બગાડી દીધો. હિરલ, હિરલ, હિરલ. બાપુ, ભગવાન નો પાઠ, હજુ થોડો જીવ બાકી છે. આ શું કરે છે મેથાણ? માલી જય ચૂસી લેવું જોશે. અરે પણ દીકરા, તને કઈ થઈ જશે તો? ભગવાન, મારી દીકરીને બચાવી લે પ્રભુ. પ્રભુ નો પાડ માનો, હિરલ બચી જશે. બહેન, બહેન, બાપુ, હિરલ, હિરલ, મારી દીકરી, મારી દીકરી. હે મુરલીધર, તે મારી લાજ રાખી. તારા આ સરપ પકડવાના ધંધા નું ફળ તું આમ કોક થી કોક નો જીવ લઈશ. આડા હાથ મૂકે એમાં હું શું કરું? અરે એ તો મેથાણ હતો તો ઠીક છે, એ તો શું થાત. હવેથી આવા ધંધા ન કરતો મસરી. ક્યાંક ના કરવાનું કોઈ દાડો કરી બેસીશ. અરે કોઈને જીવાડતા ન આવડે તો મારીએ પણ નહીં.
મેથાણ શું થાય છે? મેથાણ શું થાય છે? મેથાણ કઈ નહીં સહેજ, ચક્કર આવે છે. ચક્કર આવે છે? મેથાણ ને મારા ઘરે લઈને હાલો. હવેથી મારું ઘર એ મેથાણ નું ઘર. હાલો. રામ 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 રામ. પાઈ લાગુ અંદાતા. કોણ મસરી? હા, તું કાળોતરો પકડીને લાવવાનો હતો. શું થયું એનું? હા, તે પકડ્યો તો ને બાપા, આ સવારે જ પકડ્યો તો. એમ પણ છટકી ગયો. છટકી ગયો? છટકી કેમ કરતો ગયો? બાપુ થયું એવું કે છોડીને એ કરડ્યો, એટલા હાટું એને મેલી દેવો પડ્યો. છોકરી બચી ગઈ? હા. સારું થયું. બીજી વખત ધ્યાન રાખજે. હા બાપા, બીજી વાર ધ્યાન રાખીશ. આવજો. બાપુ બેઉ છો. આયુ વલોવી નાખે એવો વાસળી નો સુર. મેથાણ બસ કર, આનો સૂર ક્યાંક મને ગાંડે કરી મેલ છે. માલી, તું અત્યારે અહીંયા? કોક વિચો ગણ જેવો આનો સૂર મારી નિંદ્રુ હરી ગયો છે. મેથાણ, આટલી વેદના તારા હૈયામાં ક્યાંથી સંગરી છે? જાણીને શું કરીશ માલી? મને જવાબ દે મેથાણ. આંસુને તો કાળજાની છીપમાં જ સંગરવાના હોય, બીજાને દેખાડીએ ને તો આસુડા શર્માય, જગ હસાઈ થાય. તને તારી વાસળી ના સમજે. માલી જાણે છે આ વાસળી સૌને વાલી કેમ લાગે છે? કારણ કે એના કાળજા કોરાણા છે. વાલા થવા માટે
વાસે વિંધાવું પડે છે, એમ જ મારું છે. એટલે આ ભવરણમાં સાવ એકલો પટકો છું. બાળો ત્યારો બળેલ છું, ખબર નહીં ઠાઠડીએ પણ ઠરીશ કે નહીં. અને એવા આ મેથાણની વેણુમાંથી ગૂઢા રાગની વિદ્યોગણ વેદના નહીં તો બીજું શું જન્મે? હવે તો આ જગતમાં એકલો નથી મેથાણ, માલી પણ તારી સાથે છે. હા મેથાણ, હું તારા દરદને મારા કાળજામાં સંઘરી લઈશ. હવે તારી વાસળીમાંથી દરદના સુર નહીં, નેહના સુર ઉઠશે. નેહના માલી મેથાણ. મીઠલડી લાગી, ખૈયા નથી વાત
માલી ના માર્ગે પાણો મેલવાથી માલી રોકાઈ જશે. એટલે હું પાણો મેં મેલ્યો તો જેણે મેલ્યો હોય એને. ઓ માલી, હું તારી ફઈ નો દીકરો છું એટલા હાટુ તને પૂછું છું, બોલ ક્યારે ખટતી હતી? મારા આડે થી ડાંગ લઈ લે મસરી. ને નો લઉં તો? તો આ કાંડા માં ચૂડીઓ પહેરી છે ઈ વાત સાચી, પણ ઈ ના ભૂલતો કે આ કાંડું માલી નું છે. માલી, આ વાત મારે મામા ને કરવી પડે. અરે જેને કેવું હોય કેજે, પણ મારા માર્ગે આડો ન ઉતરજે આડોડિયા. માલી, માલી, મામા શું વાત છે માસરી? માલી જવાબ દીધા વિના અંદર હાલી ગઈ. વાહે તું આવ્યો, બંને વચાડે કઈ ચકમક ચડી છે કે શું? આ વાત ચકમક ની નહીં મામા, સહી ની વાત છે. આ તમારી માલી આખો દી જ્યાં ત્યાં ભટકતી ફરે છે અને તમે એને કઈ કહેતા પણ નથી. માસરી, માલી હટુ એક પણ વેણ ઝીણું બોલો તો યાદ રાખજે. આજ હું બોલું છું મામા, પણ કાલ આખું મલક બોલ હે. જેની નજર મેલી હોય ને એને અંધું મેલું જ દેખાય. શું મારી નજર મેલી છે? મસરી, અટણે તો અહીંથી વયો છે. મારે તને કઈ કહેવું નથી ને મારે તારું કઈ સાંભળવું નથી. આ ઘરનું દાદે છે ને મામા, એટલે કહું છું. આ તમારો ભાડિયો મુવો છું ને. ઠીક છે, રામ રામ. આવો આવો મસરી ભા, તમે તો વાહેથી ઘા કરીને મને ભડકાવી માર્યો. પણ મેથાણ, આ સીમ માંથી આટલો વહેલો કા આવતો રહ્યો? હવે હું વાત કરું મસરી ભા, નદી ના આ કાંઠે ઘાસચારા હાવ ખૂટી ગયા છે. ઢોર બચારા અડતા ભૂખ્યા રહીએ છે. લે આટલી વાત? અરે મેથાણ, આ કાંઠે ઘાસ થઈ રહ્યું તો હું થયું, પણ હા મેં કાંઠે નદી ના ઉપરવાસ ગાળા માં તો મથોડા ઠગ ઘાસ ઉભું છે. દીકરો ઘાસ ચારો ગોતવા નીકળ્યો છે. જા બેટા જા, ત્યાં મોત તારી રાહ જોતું બેઠું છે. મારી મહેનત પર પાણી ફેરવી નાખશે. મસરી, તું આમ હરાયા ઢોરની જેમ કોની વાહે દોડી રહી છો? તું ઠીક મરી ગયો મસરી. મેથાણ, મેથાણ વાઘવાડી જગ્યા કોઈ ગયો છે. એમાં તારા બાપના કેટલા ટકા ગયા? હા મસરી, એને રોકી લે મસરી, રોકી લે. તને એનું બહુ પેટમાં બળે છે કા? હા તે કરીને તો હું એને મોત ના મુમાં નહીં જવા દઉં. મેલી દે મને, મેલી દે. કઈ મેલું? બિચારા મેથાણ નું શું થશે? એનું જે થવાનું હોય થશે, પણ તું અહીંથી પાછી વળી જા. મસરી,
કવસો પાસે વળી જા, નહીતર તારું ચોખું મળી નાખીશ. જાઉં છું બસરી, જાઉં છું. જા જા. થોડું વાઘ ને વાગે તો થોડું મને વાગે ને, પણ તને કઈક થઈ ગયું હોત તો? માલી, આખો મલક જાણે છે ત્યાં વાઘ રહે છે, તો એને કોર્ગ્યો. ભાઈ મને ક્યાં ખબર હતી, મને તો મસરીએ કહ્યું કે ત્યાં ઘાસ ખૂબ છે એટલે ગયો. મસરીએ વાઘ ત્યાં રહે છે એ નહોતો કીધો? ના. રામ રામ મેથાણભા. મસરી. આવો આવો મસરીભા. કા મેથાણ, કેમ છે ભાઈ? હજી જીવે છે. માલી, મોતના મોઢામાં તો તે એને મેલી દીધો તો, ને પાછો પૂછવા આવ્યો છે કે તને કેમ છે. માલી આ તો શું બોલે છે? હા મેથાણ, આ કાળ મુખાય તો તારું કાસળ કાઢી નાખવા આજ વાઘ કોર મોકલ્યો તો. તને ઉપાડતા ઉપાડશે, પણ એ પેલા તો હું જ તને મારી નાખીશ. મારી નાક મસરી, મારી નાક. મારતા ટાણે આ હોઠ ને હૈયા માંથી એક જ નામ નીકળશે, ને તારો હશે મસરી. આ કાળજાના ખૂણે મેં તને નહીં કર્યો છે મસરી. કોક દી તો આંખીમાં નજરો માંડ. આ તારું કાળજો કોઈ કૂતરાને નાખ, અને ફોડી નાખ તારી આંખો. આ કાળજો એક જ નામથી કોતરાયું છે. માવાને મોરલીએ મારા મનડા હેરા રે, માવાને મોરલીએ મારા મનડા હેરા રે. એ મારા ધલડા હેરા, એ મારા મનડા હેરા, એ મારા ધલડા હેરા રે.
ધડેડાવા ઉપડ્યો છે? આ પેટમાં સૂળ ઉપડી છે, હું મરી જાય તો મારું કઈ કરો? તું મરવાનો છે ત્રિભલા, હજાર વાર કીધું છે કે મારા આંગણામાં પગ ન મૂકતો, પાછો પગ મૂકો હું તારો તાટલો તોડી નાખીશ. ઈ તમારે તોડવું એ તોડજો, પણ મારી જડી છે, જડી છે, જડી છે, આરે છડી મારા હાલા રેડિયા. ઉભો રે ત્રિભલા, તું ઉભો રે, તમને દેખાતું નથી, મને દેખાય છે બધું. મારી વાત સાંભળો, તું મારા ઠીક છે, મને ખબર છે કાંડો છે, હું ખબર છે ત્રિભલા. હવે આ એક જ વસ્તુ કર્યા વાળો રહે છે, તોડી નાખ. બાપુ શું થયું? એ શું થયું? એ કાઈ નહીં, મને મને પેટમાં પીડા ઉપડી હતી અને હું દવા કરાવવા આવ્યો તો તારા બાપા મને મારવા આવ્યા. હાલો ધક્કા મુક્કી માં ઢળી પડ્યો, ઢળી પડ્યો. ભલે મરતો પેટ પીડા માં પણ મને જીવતા મારી નાખો. બાપુ તમે તો વેદરા છો બાપુ, દવા કરો ને, તમારો ધર્મ છે બાપુ. હા ધર્મ છે, કરો ને. આની દવા કરું? હા બાપુ કરું. જલાઈ ગયું દરદ, જલાઈ ગયું, જલાઈ ગયું. બરાબર જાળી રાખજો, આ દરદ ક્યાં ઉભો ના થઈ જાય. ઉભું થાય, રાજ વૈદ છું, દરદ ને ઉભું ના થવા દઉં. છોડી, એક કામ કર, રસોડામાં જા, રસોડામાં ચૂલો પેટાવ, ચૂલો અંદર સળિયો ના, સળિયો અને ધક ધક તો સળિયો અહીં લઈ આવ અને ટાઢા દેવા પડશે. ત્રીસ ટાઢા દેવા પડશે. પડ્યો રે, હવે પડ્યો રે બાપુ. આ ટાઢા દેવાનું રેવા દો ને, બીજો કોઈ ઉપાય કરો ને. બીજો ઉપાય? એક કામ કર, આપણા ઘર ને ખૂણે જમણી કોર મટકું પડ્યું, એની ડાબી કોર બે કાળી ગોળી છે. બાપુ એક કામ કરો ને, તમે લઈ આવો ને, આ ડાબા જમણા માં મને ખબર નથી પડતી. ઓહો, તું તો સાવ નપાવા, તવડી મોટી થઈ તોય ડાબા જમણા ની સમજ નથી. પકડ, પકડાનું દરદ પકડું છું, પકડાનું દરદ. ઓય માં, નપાવટ નું દરદ પકડ. માં કાળી ગોળી મારી જડી આજે ટાટક વળી. ત્રિભા, આ બધું શું માંડ્યું છે? કઈ નઈ, કેટલા દિવસ તારી આ છાન કપચ્યા કર્યા નતા ને, ત્યાજે આ બાનું કાઢ્યું બીમારી નું. મળી ગઈ, શીલા કડી જેવી ગોળી મળી ગઈ. મળી ગયો, લે લોટો પકડ, લે લઈ જા બે ગોળી. લાવ બાપા, પણ આ તો બકરા ની લીંડી છે. હવે ભાઈ તું છો કે હું છું, દવા માં તું સમજે કે હું? પાછી બકરી ની બે લીંડી છે, ખાઈ જાય એટલે પીડા ગાયા. બાપરે, ખાય છે કે નહીં, ખાય છે કે નહીં, ખાય છે કે નહીં? રેડ પાણી, રેડ પાણી, રેડ પાણી, રેડ રેડ પાણી, રેડ પાણી, રેડ પાણી. બસ બસ બસ, એ નાક તો છોડો, પણ મૂળ હોચુક ને ખેંચી નાખવાનું હોય એટલું જોર થી પકડી રાખ્યું છે. એ બાપા કેમ છે? એ પીડ ગઈ, પીડ ગઈ, પીડ ગઈ. ત્રિભલા, ત્રિભલા, હું રાજવૈદ હતો, રાજવૈદ. તારા બાપા ના હાથે કેટલા રાજા નરવંશ મર્યા હશે. એ નરવંશ ના દીકરા, તારો તો તાટલો જોડું રેઢિયાળ હે તારી. આવી ગયા બાપુ, સાવ થાકી ગયા છો. અરે દીકરી, થાક તો ઈડી લાગશે તેથી હું તને સાસરે વડાવીશ. બાપુ વળી પાછી આ વાત જો દીકરી, પણ વધે વાત પછી, પેલા રોટલા ખાઈ લો. ભલે. અરે વાહ માલી. હા બાપુ. આ મોર તો ભારે સરસ આરે ખ્યા છે. હા, સમજી ગયો, સમજી ગયો કોની સારું આરે ખ્યા છે તે. મસરી સારું છે ના રે બાપુ? તો પછી કોની સારું? મેથાણ સારું. મેથાણ સારું છે બાપુ? વાઘે એના કપડા સાવ ફાડી નાખ્યા તા. હાલો હાલો રોટલા ખાઈ લો. બાપુ
હાલો ને બાપુ જમી લો. માલી બેટા. હા દીકરી, એક વાત પૂછું. પૂછો ને. જો દીકરી, આજે તારી માં હોત તો આ સવાલ એને તને પૂછ્યો હોત. પણ તારી માં અને બાપ બેવ હું છું. સાચું કે છે, મેથાણ તને ગમે છે? બોલ દીકરી. ભગવાન સૌનું કલ્યાણ કરે. રામ રામ મામા. મસરી, આવ આવ. હાલ બાપ જમવા. તમ તમારે ખાવ મામા. મને તો રોટલામાં સ્વાદ જ રહ્યો નથી. અન્નમાંથી સ્વાદ ઉડી જાય એ સારું નહીં. આશુ. હા હા હા, રેવડે રેવડે, મૂકી દે મૂકી દે. કહું છું તને પૂરું નહીં થાય. માલીએ મેથા સારું કર્યું છે. મીઠું મીઠું ખાવાનું મન થયું છે મામા. તેમાં શું, કાલે જ માલીને કહીને તારે માટે લાપસી રંધાવશું. કાલે અહીં જમજે. એમ નહીં મામા, મારું અને માલીનું સગપણ થાય એના એના ગોળ ચોખા વેચાય. મારે મારે ઈ લાપસી ખાવી છે મામા. મસરી. હા મામા. ભાઈ વાહે તો ભત્રીજી હોય ને. ભારે પૂંડી કરી ભગવાન. એક બાજુ દીકરીનું દલડું ને બીજી બાજુ બેન ના દીકરાની અબડખા. શું કરું ભગવાન, શું કરું ભગવાન. મુખી, નરવાઈ તો છે ને, મોઢું કેમ પડી ગયું છે? કહેવાય નહીં ને સેવાય નહીં એવી વાત છે પૂજારીજી. પણ વાત તો કરો, શું થયું છે? માલીના દરડામાં મેથાણ છે. નહીં મસરી, ફઈ માય ભત્રીજી જાયનો વ્યવહાર મેલી. મારી માલી હારે પૈણવા માંગે છે. રામ રામ રામ. ભૂંડી કરી મુખી, ભૂંડી કરી. હા પૂજારીજી, મસરી તો માગું એ કરી ગયો છે. મારું તો જીવ તો હરામ કરી ગયો છે એ ડંખી લો. મુખી, તમારે તો દૂધ પાણી સરપ ઉછેરવા જેવું થયું. હું માથે હાથ તૂટી પડ્યું છે. એક તરફ બારેવડા જેવી દીકરી, બીજી કોર એ મસરીની ભૂંડી વાસના. મુખી, શું કરું પૂજારીજી, શું કરું? તમે તમારી દીકરીનું સગ ઝંખો છો ને? હા પૂજારીજી, મારી દીકરીના સખની આડે જો મારું મોત પણ આવતું હોય તો એ હું હસ્તે મોએ વધાવી લઉં. તો એક કામ કરો. બોલો. સાંભળો. આ મને બોલાયો તો મામા? અરે મસરી, દીકરા આવ આવ. બેસ 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 બેસ. અરે બેસ તો ખરો દીકરા. જો દીકરા, તારા જોગુ એક કામ પડ્યું છે. મારા જોગુ કામ? હા બાપ, હા. તારા સિવાય આ કામ બીજું કોઈ જ કરી શકે તેમ નથી. આ તમે વેણ નાખો એટલી વાર મામા, બોલો શું કામ છે? જો, તે ઓલી ગોળ ચોખાની વાત કરી હતી ને? હા હા મામા, હા. અને આજે નહીં તો કાલે આ કામ તારે હાથે જ કરવાનું છે. એ કયું કામ મામા? લાવતા પણ મને એકાદી થાય મામા, એટલે જા ટટાળે જઈને લઈ આવો. અરે પણ મારી વાત તો પૂરી સાંભળતો જા. અરે હવે રોકાય બીજા મામા.
ભગવાન, અમે તો તે સુઝાડેલી રમતી જ માંડી છે. મારા નાથ, હવે તો તું જે પૂરી કરજે. અરે બેરો, ગાંડો થઈ ગયો છે કે શું? આટલો બધો શાનો હશે છે? અરે આજ તો અરક મારા અહીંયામાં હિલોડા લઈ રહ્યું છે બેરો. હા, પણ શાનો? મામા મારા અને માલીના હક પણ કરવાની વાત કરી છે. ઓહો, એમ? હા, અને ઈ હાટું તો ચુંદડીને દાગીના લેવા જાઉં છું. અરે બેરો, પણ લાપસી ખવડાવ ના ભૂલતો. ઓકે, એલા તારું પેટ ફાટી જાય એટલી લાપસી ખવડાવીશ. હા, માલી માલી, મેલી દે મારો હાથ. કેમ યાદ છે માલી તને? એક દી તે મને કીધું તું કે આ કાંડામાં તે સુડલીઓ પહેરી છે. હવે સુડલીઓ નહીં, પણ તારે મારા નામનો સુડલો પહેરવો પડે. તારો ચુડલો? હા. અરે તારો ચુડલો પહેરે છે મારી બલારાત. બલારાત નહીં, પણ તારે પહેરવો પડે માલી. અરે મામાના કહેવાથી ઈ હાટું તો દાગીનાને સુંદડી લેવા જઈ રહ્યો છું. હા. ના ના, એ ક્યારે નહીં બને, ક્યારે નહીં. બાપુ, બાપુ. શું છે દીકરી? તમે તમે મસરીને ક્યાં મોકલ્યો છે? મેં તો એને ક્યાંય નથી મોકલ્યો. એ તો કહેતો તો કે સગાઈ સારું ચુંદડી ને દાગીના લેવા જાય છે. અરે હા, સગાઈ માં એ બધું તો જોઈએ ને દીકરી. અંદર જાણો છો, છતાંય આવું બોલો છો બાપુ. દીકરીનો હાથ એક દિવસ તો પારકાના હાથમાં સોંપવો જ પડે છે બેટા. પણ અણગમતાના હાથમાં હાથ સોંપવા કરતા તમારા આજ હાથે મારે ગળે ઢૂંકો દઈ દો બાપુ. દીકરી, ઓફિનનો વાટકો ખોલી દે પાઈ દો. આ તમારી માલી એ ઘૂંટડામાં પી જશે. હું કારો પણ નહીં દે. પણ બાપુ, હાથે કરીને મને ઊંડા કુવામાં ન ઓરો, ઊંડા કુવામાં ન ઓરો. બાપુ, માલી રડે છે શા માટે? એ તો કાલે એનું સગપણ કરું છું ને, એટલે. માલીનું સગપણ? હા મેથાણ, હું કાલે માલીનું સગપણ પતાવી નાખું છું તારી સાથે. બાપુ, માલી ક્યાં ખોવાઈ ગયા હતા? માલી, આ બે ડુંગરની જોડ કોઈ જુગ જુના કાળથી ગળે બથ્યું લઈને બેઠેલ વરવવ જેવા નથી લાગતા. ઓહો હો હો, જ્યારથી બાપુએ સગપણની વાત કરી છે ત્યારથી તમને ભારે પંચરું લાગે છે. જા હોય ત્યાં લગન ગાળો જ દેખાય છે. એમ નહીં, આજે જ નહીં, પણ જે દી તારા ફળિયામાં પહેલી જ વાર મેં પગ મૂક્યો તો તે દી પણ કહ્યું તું કે આ બે ડુંગરની જોડ મને હંસલાની જોડ જેવી લાગે છે. ને મેં કહ્યું તું કે મને સારસની જોડલી જેવા લાગે છે. હા, એક ન હોય તો બીજું માથા પટકીને મારે. હા માલી, માલી, જેવા બે ડુંગર કોઈ દી નોખા પડતા નથી, એમ આપણે કોઈ દી જુદા નહીં પડીએ. મેથા. હા માલી, આ ડુંગરના ગાળામાં આપણી પ્રીત પાંગરી, ચોરે ચોટે શેરી આપણી ચર્ચાઓ થઈ, અને હવે તો ગોગરિયાની વેલમાં બેસાડી હું તને મારે ગામ લઈ જઈશ. મેથા, આપણે આ ગામમાં નહીં હોઈએ તો એ આપણી પ્રીતના પડઘા આ ડુંગરના ગાળામાં સદાય ગાજતા રહેશે. સદાય ગાજતા રહેશે. મારું કામ બાપા. હલાવ.
સ્વસ્તિ ના ઇન્દ્રો વિદસ્વા, સ્વસ્તિ ના પૂષા વિશ્વેદાહ, સ્વસ્તિ ના સસ્વરૂ અધિશ્વરી, સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. જા બેટા, મુખીને પગે લાગ. લેલા મેથાણ, આ તો તારો દી. નાનો નહી, મોટો લે મોટો. મસરી કાઢું, અરે મારા ભેરું. આજો હું હથપડની હંધી તૈયારીઓ કરી રહ્યો છું. મસરી, તું તો કહેતો હતો ને કે તારાને મારીના સખપડની લાપસી મને ખવડાવીશ. હા હા ભેરો, એક વાર નહીં હાડી હત્તર વાર ખવડાવીશ. ધૂળ ખવડાવીશ તું કાળો. હા, સખપડ થઈ ગયું, પણ તારું નહીં સચપણ થયું માલી ને મેઠાણ નું. તારો મામો રમત રમી ગયો મસરી. આજ સવારે જે બેવ નું સચપણ થઈ ગયું. કઈ દે, અંધુ ખોટું છે કાળું, કઈ દે અંધુ ખોટું છે. ખોટું હોય તો આ ડાંગ થી મારું માથું વધારી નાખજે મસરી. મસરી, તમે મને અંધારામાં રાખ્યો મામા, તું જ પૂરી વાત સાંભળ્યા વિના ભાગ્યો તો મસરી. હા, એ વાત તો મારા સાંભળવા જેવી નહીં હોય કા મસરી. હા મામા, મને દાગીના લેવા મેલીને વાહેથી માલી અને મેથાના હકપડની લાપસી ચોરી દીધી. મારી હારે દગો કર્યો મામા, મારી હારે. અરે નાગો ને છંછેડારો હું, તમે મને છંછેડ્યો છે મામા. હવે માલી ને ચુંદડી ને મોળીઓ સોતી ના રાખું તો એમ સમજો ત્યાં મછરી ની માં ને પેટે મછરી નહીં પણ કોઈ પાળો પાક્યો તો પાળો. આ મારું બેટું મિંજરો ક્યારે મ્યાઉ મ્યાઉ કરે છે, આજે તો એને દેખાડી જ દઉં. ઓ માં, અલ્યા દ્રિભા તું એલા મિંદાણી જે મ્યાઉ મ્યાઉ શું કરે છે? એ ઈ જાણવા હાતું કે ઓલો રતાંડલો ડોહો ઘરમાં છે કે નહીં. આજે તો નસીબ ઉગડી ગયા. એ જડી, એ જડી, આવો આવો, મને આજે બહુ મીઠી મીઠી વાતો કરવાનું મન થયું છે. એ તને હું મીંદડી નું ગાયન સંભળાવું. સંભળાવ ને. સંભળાવું ને. સંભળાવ. પહેલા પહેલા જુગ માં જડી તું હતી મીંદડી ને અમે રે મીંદડા રાવણ રાય ના ઓ જીરે અમે રે મીંદડા રાવણ રાય ના. એમાં આટલો બધો દાખલો શું કામ કરે છે? એ મારી જડી, આજે મને તારી હાથે છાનગપત્ય કરવાનું મન થયું છે. દરવાજો ક્યાં છે? જડી, એ જડી, કેટલી બૂમા મારી, શું કરતી હતી? ખાટલો ક્યાં, ખાટલો ક્યાં? બાપુ, હું કઈ નથી કરતી, તમારા હાટું ખુલે છે ને. હા, આજકાલ મારી બહુ ચિંતા કરે છે, ખાટલો જ છે ને. હા બાપુ. એલી જડી, પાંદડું છૂટી ગયું લાગે છે ને, માકુલિયા મારતું લાગે છે. બાંધી દો. બાંધેલું છે, ખુલ્લું નથી બાપુ. બાંધવા દે, બાંધવા દે ને પાંદડા ને. હા, બાંધવા દે. હા, અલી, આ બે પાંદડા કેમ છે? ભેંસ પાછી વ્યાણી? ના ના, પાડોશી નો પાડો અહીંયા આવ્યો છે ને. હા, લાવ બાંધી આપું. મને લાગે છે કે આ પાંદડું મજબૂત છે, આને બાંધી રાખીને આપણું પાંદડું છોડી મૂકે. હા, ભલે બાપુ. હા, લાવ બાંધી દો. ના ના, હું બાંધું છું ને. જો તમને મારા સમ છે, કુલેર ખાવા જાઓ, કુલેર ઘરે છે. તે સમ દીધા એટલે જાઉં છું, નહીતર હું બાંધી દઉં. પાડા બાંધવામાં હું છે, કઈક પાડા બાંધી દીધા છે. ત્રિભ્યા, જા બાપા કુલેર ખાવા ગયા છે. અરે છોડ ને, કુલેર ખાતા તો એને વાર લાગશે ને, ત્યાં સુધી આપણે છાન કપત્યા કરી લઈએ. અંધારે કઈ દેખાતું નથી. તું ભાંગી નાખે તારું, મને જવા દે. અરે છોડ ને, અંધારે હું કરે છે પાડા. અરે મને જવા દે. જડી,
વાહ, શું ગજબ નું જાનવર ગોતી છો મસરી? શું ખુમારી છે, શું ઠાઠ છે! વાહ, ક્યાંથી પકડો? અન્નદાતા ને રાજી રાખવા હાટો મોત ની બાજી માંડી તે કુંવરબા. તારી હિંમત ની દાદ મળશે વસરી. લે, પણ એક નાગણ હાથ મના. નાગણ એટલે શું? જોડલું હતું કુંવરભા. એ નાગણે તો વગર ડંશે આ કાળજું લીલું કંજાર કરી નાખ્યું છે. એમ? હા. અરે, એ નાગણ ને ઘડવામાં તો કરતાર નો હંધો એ કહબ આટો દઈ ગયો છે. નાગણ ને ઘડવામાં ભગવાન ની કારીગરી વપરાઈ ગઈ. તારું ચિત્ત તો ઠેકાણે છે ને મસરી? કુંવરભા, એ નાગણ ના રૂપ જોબન અને કાયા ના કામણ જોયા પછી તો કોઈનું સીટ ઠેકાણે રી એમ ન થો. તો કઈ નાગણ ની વાત કરે છે? અમારા મુખ્યની દીકરી માલીની. માલી? હા. અરે, રાજકુવરી ના રૂપ ને ભોઠા પાડે એવા તો રૂપ છે ના. શું વાત કરે છે? મને દેખાડ. પણ જોવાથી કઈ હાથમાં થોડી આવી જવાની. અમે રાજપૂત વસ્રી, જે હાથમાં ન આવે એના હરણ કરી જવા એ તો અમારા જીવતર ની રમતું. કુંવરભા, એ નાગણ ને જો વશમાં કરવી હોય ને તો ફણીધર ના રાફડામાં હાથ નાખવાની હિંમત હોવી જોઈએ. એ ફણીધર નું ડોકું ઉડાડતા મારી તલવાર ને જરાય જોર નહીં પડે. તું મને રૂપ ના દર્શન કરાવે એકવાર. આવું તો અહીં આ દર્શન તો કરાવી દઉં કુંવરભા, પણ જોજો ક્યાંય મુજ ગરીબ નું નામ ન આવવું જોઈએ. મારો તને કોલ છે મસરી, તારું નામ વચ્ચે ક્યાંય નહીં આવે. ભલે ત્યારે કુંવરભા, તઈ આવજો ફૂલદેવી ના મેળામાં. આવું છું મસરી, ફૂલદેવી ના મેળામાં. Thank you.
હું તો તને પ્રીત કરું, કે હું તો તને પ્રીત કરું. પિતાજીને ખબર પડશે તો લ્યો આ બેહી ગયા ને હાવ પાણીમાં. આ મેં નહોતું કીધું ભા કે નાગણ ને મેળવવી હોય તો ફણીધર ના રાફડામાં હાથ નાખવાની હિંમત હોવી જોઈએ. ઉપાડી જઈશ. આ થઈને મરદુ દેવી વાત. પણ કેવી રીતે? એ માર્ગ હું તમને દેખાડું, પણ કામ તમારે કરવું પડે. હો મસરી, તું તારે મને રસ્તો દેખાડ. ને
માલી નો ચોર દેખાય છે. આમાં તો હીરા મોતી નું ચડતર છે. હા, રાજ વસ્તુ છે. આ કટાર જ તને માલી નો ચોર બતાવશે. મારી મારી દીકરી ને ઉગાર, મારી ચિંતા ન કર. માલી મારી દીકરી બાપુ. બાપુ, મને આ ખોડિયાર ના સોગન છે માલી ને ઉપાડી જનાર. અરે તમારા મારતલ ને હું પૃથ્વીના પડમાંથી પણ ગોતી કાઢીશ. પણ તું જાય છે ક્યાં? વાલી ને ગોતવા. અને મસરી, જો જીવતા હશું તો બે જણા પાછા આવશું અને બાપુની રાખ માથે ચડાવશું. નગર સૌ ભાઈઓને જીવ્યા મુવાના જુહાર છે. બેભાન લાગે છે, તમે સૌ વિખરાઈ જાઓ, કોઈને શંકા ન જાય એમ. બીજી સવારના વાત જુલમ છે, અન્યાય છે, અન્યાય છે. ચાલો ઉજાડી છે દુનિયા મારી, લૂટી લીધો છે પ્યાર. વિશ્વાસ છે મને કે મહેલોમાં છુપાયો છે ગુને.
पत्थर चुका दो दे जो अफल जो जो लाज सिंहासन ने जो जो लाज सिंहासन ने जाए ना वो खंड से बदे तारा जाए ना ओला उतरा छे के अन्याय ना वो तो आयो छुतारे संभल दे तुम्हारी बात 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 आज्ञा महाराज आ करुण सुरना साधक ने अहीं हाजिर करो जी आपनी आज्ञा महाराज કોણ છે તું જુવાન મારું નામ મેથાણ છે મહારાજ આ ચહેરો આ આંખ આ સ્વર કંઈક પરિચિત હોય એમ લાગે છે મેં તને ક્યાંક જોયો હોય એમ લાગે છે આપ અમને ક્યાંક મળી ચુક્યા છો મહારાજ હા મહારાણી હા આ એજ જુવાન છે એજ તું પહેલા ગીરમાં હતો હા મહારાજ તો યાદ કર દીકરા યાદ કર તે દિવસે બારે મેઘ ગીર ઉપર ખાંગા થઈને મંડાણા હતા અને હિરણ ગાડી થઈને બે કાંઠે વહી રહી હતી હા અને એ પૂરમાં એક માણસ તળાતો હતો હા એ કાંઠે નીકળવા તરફડતો હતો હા મારા મરતા બાપનું મોં જોવા હું નેસડે જતો હતો ને તે જીવતર ને મોત વચ્ચે તણાતા પેલા માણસ ને જો બચાવ 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 એક ખોર પિતારી છેવટની ઘડીઓ ગણાતી હતી બીજી ખોર મારો ધર્મ હતો અને ધર્મ જીતી ગયો પ્રભુને ફળાવી મેં મારો ધર્મ બચાવ્યો કેમ લાગે છે હવે સારું લાગે છે સારું લાગે છે જુવાન તારો ખૂબ ખૂબ આભાર દીકરા મેથાણ તે દિવસે તે જેનો જીવ બચાવ્યો હતો તે બીજું કોઈ નહીં હું હતો હું મહારાજ તમે હા મહારાણી આજ તમારા આંગણે તમારા સૌભાગ્યને બચાવનારો આવ્યો અરે મારો પ્રાણ બચાવનાર પ્રભુ આવ્યો નહીં મહારાજ મેથાણ દીકરા મારા હેવા તણના રખોલિયા જાઓ આ માથામાંથી એક ઋણ તો હતું મેથાણ પણ આજે તારા કંઠના જાદુએ મારું હૈયું જીતી લીધું છે માગ જુવાન માગ આ પણના માથા સાથે હું મારું કરજ ચૂકવવા તૈયાર છું માગ મેથાણ માગ મહારાજ કરેલો ઉપકાર યાદ કરવા માટે હું નથી આવ્યો ક્યારે મહારાજ આ કટારને આપ ઓળખો છો લોહી પીની આ કટાર આ લોહી એ મારા મુખી બાપાનું છે આ કટારનો તણી મારી માલીને ઉપાડી ગયો છે મહારાજ ઓળખી આ કટાર અને સાથે એના ધણીને પણ જી બાપુ કુમાર જી તારી કટાર લાવ કટાર તો મારી અરે ત્યાં તું શું ગોતે છે એ અહીં છે કર્મચંડા આ કટારના ધણી માથે કોકના મોતનું આર છે અરે કોકની દીકરીને ઉપાડી લાવવાનું કલંક છે રૈયતની બેન દીકરી તો ગૌવત્રી કહેવાય એની માથે પલાણ ન થાય પાપુ કુલાંધા બોલ ક્યાં છે ચોરી ક્યાં છે માલી
રામા રાજરાણી, પણ તારી તો માં માં દૈત્ય તારી કેવી દશા કરી દીધી છે દીકરી. મને ઓલો ઉપાડી લાવ્યો તો હવે તને કોઈ હાથે નહીં અડાડી શકે. દીકરી ચાલ મારી સાથે, ચાલ આવ. આવી સારસ બેલડીને છોટી પાડવાનું પાપ કરી બેઠા હતા કુંવર. મેથાણ, આજ આજ મને રાતે ચોરને જેમ ઉપાડી લાવ્યો તો. માલી, સોરઠનો ધણી તને વંદન કરે છે. સોરઠના ધણી? ધરતી માર્ગ આપે તેમાં સમય જો એવી ભૂલ, એવું પાપ આ મારા દીકરાએ કર્યું છે. છતાં એ એ તારી આગળ કંઈક માગે છે. બેન, મને ક્ષમા કરી દે. તે મને બેન કીધે? હા બેન. આ કાંડો પસલીનો દોરો ઝંખે છે. એક સોતરનો તાગડો માગું છું બેન. આપી દે, આપી દે બેન. દીકરી, તે જે હાથે પસલી નો દોરો બાંધ્યો એ જ હાથ ના ધણીએ તારા બાપ ની છાતી માં કટાર પરોવ્યો. તારા બાપ નો માર્તલ છે, માર્તલ. આ તલવાર લે અને એનું માથું ઉતારી લે. લે દીકરી, માથું ઉતારી લે એનું. સોરઠના ધણીને, અરે દીકરાના જીવતરની ભીખ માંગવા જાઓ છો? મને ન ઓળખી રાજન? ખોડો તો એટલે પાથરું છું કે મારી આ પવિત્ર ધરતી પર કુંવરનું અપવિત્ર લોહી ન પડે, એટલે એનું માથું આમાં અધરાધર ઝીલી લઉં. તલવાર ઉપાડ દીકરી. નહીં નહીં માં, નહીં. જે કુખે જન્મ લેવા ભગવાન ઈચ્છે છે એ કુખ મારાથી ઉજ્જડ ન કરાય માં, મારાથી ઉજ્જડ ન કરાય. અરે ઘડી મોર, જેને કાંડે મેં પસલીનો દોરો બાંધ્યો એને મારો. મેં મારો બાપ તો ખોયો, હવે મારે ભાઈ નથી ખોવો. ચોક ચોક જીવો મારા વીરા. દીકરી, દીકરી, આજથી હું તારો બાપ છું. માલી, તું કોણ છે જુવાન? માલીના ફઈના દીકરા મસરીબા છે મહારાજ. કુંવર? જી પિતાજી. નગર શણગારો, ઘરને કાંગરે કાંગરે તોરણો બંધાવો, ગામે ગામમાં ઓછો માડો અને ઢોલ વગડાવો,
અને જણાવો કે સોરઠ નો ધણી પંડની માનેલ દીકરીના લગ્ન કરાવે છે. અંદાતા, હજી તો મારા મામાની ચેના અંગારા પણ ટાઢા નથી પડ્યા, હજી તો એનો સોગ હાલે છે. એમાં લગ્ન નો મંડાય બાપુ, નો મંડાય. તારી વાત સાચી છે ભાઈ. એમાં શું મહારાજ, ઉત્તર ક્રિયા પૂરી થઈ દીકરીને પરણાવશું. મહારાણી, તમે સાચો માર્ગ બતાવ્યો. તો એમને રજા દો બાપુ, ગામમાં તો ઉચાટ કરતા હશે. જાઓ, સુખે સીધાઓ. મેં પિતાજી. કુંવર, ક્ષમા કરો માં, પણ માલી અહીંયા જ રહેશે. દીકરા, તારી વાત કઈ સમજાય નહીં. દીકરીને બાપના ઘરેથી વળાવાય પિતાજી. શાબાશ બેટા, શાબાશ. મેથણ, તું આ જુવાન સાથે જા, તારી અણમોલી થાપણ અહીં જ રહેશે. જુવાન, ઉત્તર ક્રિયા પૂરી થઈ અમને જાણ કરજો. કાકાની જય, જય જરી પ્રસન્ન ગીગા કાકાની સતરાની જય. હલો ક્રિપલો, હલો હું લવારો કરોસ. ક્યાંથી બોલો છો? ઉપર તો નથી વાગે ને સતરાજી. હવે આમ નું જોડે ડોબા. તમે ગરુબા અને મસરીબા, તમે હનુમાનજી ના સોગન હું તમને દેવજન ને શોધતો હતો, એક રંગ વાળા ને. આમ ગુસ્સે ના થાવ ને, આખી નો કાઢો ને. હું કામ હતું ત્રિપલા. કામ કામ નું તો એવું છે ને એ મસરીબા, કે ઈ કામ તમને ફાવે એવું છે. હવે મોણ માખા વગર મોણાથી ફટ ને, આમ ધક્કા મૂકી ન કરો ને, તું જે કહેવાનું છે એ ભૂલી જઈશ. મસરીબા, આ કાળ ભૈરવ ને કહો ને કે એના જેવી કાળી રાત જોઈને ઓલી જડીને ઉપાડી જાય. શું મોર થી મારી વાત તો સમજો. અલા, પણ હું છે ઈ ફાટે. એ આપણા માલી બેન ને કોક ઉપાડી ગયું, ઉપાડી ગયું કે નહીં? હા. અને પછી આપણા મેથણભાઈ એ માલી બેન ને સોડાવ્યા હતા, સોડાવ્યા હતા કે નહીં? અને એટલે જ માલી બેન અને મેથણભાઈ ના લગ્ન નક્કી થયા હતા, થયા હતા કે નહીં? હા. તો પછી આ કાળ ભૈરવ મારી જડીને ઉપાડી જાય અને હું આને બે પાટું મારીને મારી જડીને સોડાવું તો મારા અને જડીના લગ્ન નક્કી થાય, થાય કે નહીં? બોલો બોલો. તે હવે જડીને ઉપાડી જાય તારી પાટું ખાવા, પણ એમાં વાંધો હું છે? અલા, એ ગોલકીના, તું અને જડી પડો પાટમાં, સમજો? હા, હાલ કાઢું, નકરા તારો બધો ગાંજો પણ ઉતારી દે હાલ. અલે લકડી છોડ. એટલે પણ હું વાંધો મરી જાય, તું મારા ક્રિયાકર્મ કોણ કરશે તમારો ડો? જીવતર ની કોક ઘડી માનવી ને દાનો બનાવી દે છે બેન, જેને જેને તારા જેવી કો બેન નો પ્રેમ તો એને દેવે બનાવી દે છે. કુંવરભા, તમારી આંખો માં આંસુ. અરે અરે પ્રભુ નો પાવન કરો, બેન નો હું પ્રેમ પામ્યો છું ને એનો હરક છે. જ્યારે જ્યારે કાલે ઉઠીને તને વિદાય દેવી પડશે એની વેદના છે બેન. ચાલ ચાલ, હું જાઉં, મેથાળભા પાસે જવું છે, પાછું મોડું થઈ જશે. કુંવરભા આવ્યા છે. રામ 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 રામ. એ રામ, અરે વાહ. રામ રામ રામ. બિરાજો, પધારો, વાહ પધારો, બિરાજો. ભલે લગ્ન લઈને આવ્યો છું. ભલે વાહ, ભલે. હિરણ, દીકરી લગ્ન પોખી લ્યો. હા, મજામાં. લેવાય લેવાય રાજકુમાર, આ તો રિવાજ છે. આ લ્યો. લાંબી દળમજલ કરીને આવ્યા છો, આજે રાતે હવે અહીં રોકાઈને જવાનું છે, થાક્યા પણ હશો. અરે ભા, વેવાય તું ઘર છે ને પાછો બેન નો ભાઈ થાવ, થાકે કેમ પાલવે? શું કહો છો જમાય રાજ? અરે મેથાણભાઈ, આપને જવાબ ના આપે કુંવરભા. કેમ? એ આપને બનાવી થાય ને એટલે. ચાલો ત્યારે હું રજા લઉં. બસ જશો? હાજી,
અરે હા હિરલબેન, માલીબેન નું વેલડું લેવા તમારા મારા મહેમાન થવાનું છે. હા એમાં આપને કેવું ના પડે કુંવરભા. ચાલો ત્યારે હું કુંવરભા ને પાદર લગી વળાવી આવું. હાલો કુંવરભા. મસરી આ હથે સારસ બેલડી તોડવાનું મહાપાતક થતા રહી ગયું. સાચું કીધું હો બા, આ હંદી ભગવાનની માયા છે. મસરી કાળજામાં કોઈ ખટકો તો નથી રહી ગયો ને? અરે હોય કઈ બાપ, વેર જે રાખે એ મસરી નહીં હો બાપ. મેં કીધું નહીં આ હંદી ભગવાનની માયા છે. ચાલ હવે હું નિરાતે જઈશ. આવજો હો બાપ. રામ 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 રામ. બેન ના દાયજા હારે આવીશ. ભલે બાપ, વહેલા પધારજો. વહેલા પધારજો. આવજો ભાઈ. માલી અને મેથાણ ના લગ્ન થાય છે ને તું દાંત કાઢે છે? એ મથરો નથા કાઢો, મારી ટેક છે માલી ને ચુંદડી મોડિયા સુધી રાખવાની, અને એ ટેક હું પૂરી કરીને ચંપી. કઈ રીતે? સાંભળ, માધવા માયા વો મલા
આવ્યું હોય તો ક્ષમા માંગીએ છીએ. આ દાઈજાના ગાડાની પાછળ પાછળ કુંવર આવે છે અને હું ને મહારાણી પણ પાછળ આવી રહ્યા છીએ. ચલ દીકરી ચાલ. મારું જો આની હાથે થઈ જાય ને તો ઘેરે નાનકડો ગોળ આવે. મારે ક્યાં સુધી ગામને પૈણાવા કરવા? પણ વરરાજા, આમ 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 ક્યાં જોયા કરો છો વારે ઘડીએ? લે, તઈ હું તારી હામું જુએ હે? ભાઈ મેતાણ, તું તો ભારે ઉતાવળો. સાચું કહું મસરીભા, હવે તો એક એક ઘડી જુગ જુગ જેવડી લાગે છે. અરે, એ જુગે પૂરો થઈ જશે મેતાણ. મેતાણ, મેતાણ, મેથાણ, આપણા ઢોરને લૂંટારું વાળી ગયા. શું? હા, લાવ તો. આ શું કરી રહ્યો છે મેથાણ? નહીં, હું જીવતા મારા ઢોર માટે લૂંટારાઓની લકડી પડે, મૂકી દો. નહીં મેથાણ. અરે વછાર તો કર, આજ તારા લગન છે. આપ ઘડી વેલણું આવતું હશે તો આજ રે. લૂંટારુઓને તો હું ભરી પી. તંત ન કર મેથાણ, મારી શું કહેશે? અરે માલીને તમે ઓળખતા નથી મસરી ભા. પૈણ માના હરખમાં હું ગોવાળ નો દીકરો ઉઠી ગાયોની વારે ન ચડું તો તો ધૂળ પડી મારા જીવતરમાં. બેલડું આવતું હશે, તમે લોકો વાંચી રહ્યો. હું અને મેથાણ લૂંટારું અને ભરી પીશું. લાવ. દીકરાઓ થાજો માટી. મલકના ચોટો, તમારી જણનારીઓ લાગે છે.
અરે ઓમ પારોટના પગલા ન ભરો, આજ તો જીવતા જવા દઉં છું, કારણ કે મેથાણ કદી પીઠ પાછો ગા કરતો નથી. અને હવે લે આ સામી છાતીનો ઘા. માલી વગર મારું જીવતર ઝેર બની ગયું તું, અને મારું જીવતર ઝેર કરનાર ને હું ક્યારે જીવતો નથી રેવા દેતો, ક્યારે નહી. ગાય માતાજી ની વારે ચડતા બહુત ને ભેટું, એથી ઉજળું બહુત બીજું કયું હોય, પણ મસરી દુઃખ તો એ વાતનું છે કે તારા જેવા એક કાયરના હાથે મરું છું, પણ તને તને તો માગ્યું મોત પણ નહીં મળે. તારા બાપ નું ફળ ભોગવવા તું ઈર્ષાની આગમાં જાજા બચ્ચા જુ જીવજે. બાકી મને ને માલીને મોત પણ જુદા કરી શકે એમ નથી, કોઈ બી ખોટા પાડી શકે એમ નથી, કોઈ જુદા કરી શકે. માલી માલી રણજંગા વચ્ચે રહી ગયો તારો બેઠાણ. કુંવરભા શું વાત છે? ગજબ થઈ ગયો બાપુ, મેથાણ રણજંગા વચ્ચે રહી ગયો અને માલી એની વાહે ગઈ છે. ગીત ગા, હજી
રાજે ફેરા આજો રાજે. એમ નહીં બોલ બેન, એમ નહીં બોલ. કુંવરભા, એક ચીજ તું લાવવાનું ભૂલી ગયો. કઈ ચીજ બેન? માલી મેથા ના ખા પણ. નહીં નહીં બેન. કુંવરભા, અમારી જોડ ને કૂડા મને ની નજરો લાગી ગઈ છે. તારો સોગન માલી, તમારા આવતા જેણા અધૂરા રાખ્યા હશે એના લોહી હું તમારા તર્પણ કરીશ. નહીં કુંવરભા, નહીં. પાણીમાં એને અમારા રગત દેખાશે, ખાવામાં અમારા મોય ભાળ છે, ને અધૂરા ઓરતે ભટકતા અમારા આત્મા એની ઊંઘ વેરણ કરી દેશે. કુંવરભા, આય જ અમારી ચિતા રચે, તારા હાથે અગ્નિદાહ દે છે. છુપીનો રૂપિયો ધુમાડો ને સોનલ વર્ણી શિખાઓ ઉઠશે, ને મારા વેણ, મારા વેણ સાચા પડશે. પાણીમાં એને અમારા રગત દેખાશે, ખાવામાં અમારા મોય ભરશે, ને અધૂરા ઓરતે ભટકતા અમારા આત્મા એની ઊંઘ વેરણ કરી દેશે. મારા હાથમાં આવતા રગત કેમ બળી જાય છે? તો અધર્યો મને મને ડૂબાડી દે છે, મને ડૂબાડી દે છે. મારા વેણ સાચા પડશે. મારી પાસે નહીં આવતી. તને વાલા હતા, પણ એના મોત માટે આવી દશા ના કરાય. પાણી 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 પા મને. નદી કાંઠે તરસી પડ્યું છે ગાંડા. પાણી પાણી લોહી નહીં, લોહી નહીં, પાણી. આ તો પાણી છે મસરી. મને આ લોહી દેખાય છે. આમાં આમાં નજર માંડ ગોજારા. મેથાણ, મને મને આમાં પાણી ને મેથાણ દેખાય છે. હત્યારા,
બેબે ને નીતા બોડા પંખીડા માથે તે બખનો છે તો સરી ઓલી જી નઈ કે ભારી ડાક મારાથી આ પાપ તો ભાર નથી જીરવા તો હિરલ તું મને મારી નાખ હવે હું હવે હું હવે હું નહીં જીવી શકું હિરલ હું નહીં જીવી શકું નહીં જીવી શકું હાલ તારે પાતા જવા હાલ હાલ મારી સાથે માલી મેથાણ માલી માલી હું મેથાણ ના હત્યારા ને ગોતી લાવી છું માલી મેથાણ નો હત્યારો હા હા આ પાપી મસરી મેથાણ નો હત્યારો છે દીકરી આ તું શું કે છે સાચું કહું છું બાપુ આ કાળા કામ કરનારા એ મેલા મન ના માનવી એ બે બે જીતન નથી નાખ્યા છે બાપુ બેટા પાણી માં એને એની લોહી દેખાય છે રોટલામાં માલી મેથડ ના મો દેખાય છે પાણીમાં લોહી દેખાય છે માલી નો શરાબ છે મારો કે તમારો ગુનેગાર નથી એ ગુનેગાર છે માલી ને મેથડ નો માલી તમારી પ્રીત ને તિખનાર ને મેં આ હાથે તમારો ઓટલો આગર મેલી દીધો છે તમે એને સજા કરો અત્યારે છે મારી નાખો મારી નાખો એને જય 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 બોલ હિરલ મારી બેના માલી મેથાણ ની પ્રીત અમર થઈ ગઈ છે હિરલ મસરીએ ભૂંડી કરી માલી બહુ ભૂંડી કરી વલોપાત ન કર હિરલ બેન જે થવાનું હોય છે એ થઈને જ રહે છે મેથાણ પણ ની વાસના સારું એને તારો જીવ લીધો એ ગોધારો છે ગોધારો ગાંડી મસરી તો તારા હૈયાનો હાર છે આ ઘડીએ હું તમારી પાસે એનું જીવ તર ભીખવા એને અહીં નથી લાવી ભાઈ મસરી ના ધધકતા લોહીએ તમારા પાડિયા ભીંજવા છે મારા આસુડે આસુડે એના એના પાપ ધોવા હોય તો ઠીરલ આ પૃથ્વીના પાટલે કોઈ ન માંડે હોય એવો એક જગન માંડ હિરલ આ બે ડુંગરાઓની વચ્ચે અમારી પ્રીત પામી છે આ બે ડુંગરોની ઓથે અમારા ગીત ગુંજ્યા આજે અમારા આત્મા અહીં ભટકે છે હિરલ અમારા અધૂરા ઓરતા પૂરા કરવા માટે સૌ ભેળા થઈ આ બે ડુંગરોના લગ્ન કરો પ્રગટો અમર આત્મા પ્રગટો મેઠાણ માલી હિરલ અમારા અધૂરા ઉડતા પૂરા થઈ ગયા બાપુએ કન્યાદાન દીધું ભાઈએ જવતલ હોમ્યા મસરીના પ્રાશ્ચત પૂરા થયા માલી મેઠાણ મને પાપ કરી દો તને પાપ કરી દો લે બે હિરલ તારા મસરી ને સાજો નરવો સંભાળી લે મસરી ચૂપ ચૂપ જીવો માલી બેઠા રે તો જ
પડે પણ રેકને